नमस्कार विद्यार्थी मित्रों, हूँ छू प्रजापति संगीताबेन, कल्याणजीवी मेहता विद्यालय चलथा। आज आप धोरण 9 में गुजराती विषय में पाठ 8 जोईशुं, छाल छोतरा अने गोतला। एना लेखक छे बकुल त्रिपाठी। एमनो जन्म 26/11/1928 ना रोज थयो हतो। एमनो मृत्यु 31/8/2006 ना रोज थयो हतो। छाल छोतरा ने गोटला नो साहित्य प्रकार छे हास्य निबंध। आ हास्य निबंध मां बकुल त्रिपाठी छाल छोतरा ने गोटला ना माध्यम द्वारा आपने स्वच्छता अने गंदगी ऊपर व्यंग कर्यो छे, એટલે કે કટાક્ષ કર્યો છે। કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો વાસ છે, પણ આજે અત્યારના સમયની અંદર જ્યાં પ્રભુ વસે છે ત્યાં જ ગંદકી છે। તો વિદ્યાર્થી મિત્રો, આ કહેવતને સાર્થક કરવા માટે બકુલ ત્રિપાઠીએ ખૂબ સરસ ઉદાહરણ સહિત આ પાઠ સમજાવ્યો છે। તો આપણે આ પાઠને ચર્ચા વિગતે કરીએ। विद्यार्थी मित्रों, आपणे जोईए छाल छोतरा ने गोटला पाठ 8 में। हवे आपणे एमनो लेखकनो परिचय प्राप्त करिए। बकुल पद्ममणि शंकर त्रिपाठीनो जन्म नड़ियादमां थयो हतो। तेओ प्रथम हरोना हास्य सर्जक हता। तेमणे कॉमर्स कॉलेजमां अध्यापन कार्य कर्युं हतुं। सचराचर सोमवारनी सवारे द्रोणाचार्यनुं सिंहासन હૈયું ખોલીને હસીએ ગોવિંદે માંડી ગોઠડી તેમના હાસ્ય નિબંધ સંગ્રહ છે। વૈકુંઠ નથી જાવું, હિંડોળો ઝાકમ જોડ, મન સાથે મૈત્રી, અસાધની સાંજ, પ્રિય સખી વગેરે તેમના લલિત નિબંધ સંગ્રહ છે। દૂરદર્શન પર આવતી તેમની ગપસપ શ્રેણી ખૂબ જ લોકપ્રિય થયેલી। તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો। બકુલ ત્રિપાઠીનો છળ છાત્રા અને ગોટલા હાસ્ય નિબંધ, હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી, પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે। આ નિબંધમાં લેખકે ભારતીય લોકો ગમે ત્યાં કચરો નાખવાની, ગંદકી કરવાની માનસિકતા પર કટાક્ષ કરેલો છે। વેદ પુરાણ રામાયણ મહાભારત આપણા સંસ્કૃતિના લોકો જ સંસ્કૃતિના પ્રતિક્ષમાં મંદિરોની બહાર ગંદકી કરતા હોય છે। જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ હોય છે, પણ આપણે ત્યાં તો જ્યાં પ્રભુનો વાસ ત્યાં જ ગંદકી હોય છે। કેળાની છાલ, નારિયેળના છોતરા, મગફળીના ફોતરા ઉદાહરણો દ્વારા લેખકે ગંભીર પ્રશ્ન તરફ આપણું ધ્યાન દોરે છે। એ માટે કાવ્ય પંક્તિ, ફિલ્મીગત ગીત પંક્તિનો વ્યંગ્યાત્મક ઉપયોગ કર્યો છે। સમગ્ર હાસ્ય નિબંધમાં લેખકે અવળવાણી અને કટાક્ષ દ્વારા આપણી ગંદકી અને અણધ્રતાની કુટેવને એમણે પ્રકાશિત કરી છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે મંદિરોની અંદર જઈએ છીએ ત્યારે જોઈએ જ છે કે ત્યાં કેટલા છાલ છોતરાને ફેલાયેલા આપણને જોવા મળે છે। તો અહીંયા કવિ લેખકે માણસની જે ગંદકી પ્રત્યેની ગંભીરતા જોવા નથી મળતી એને હળવી શૈલીમાં અહીંયા રજૂ કરી બતાવી છે। તો આપણે પાઠનું પઠન કરતા જઈએ અને સમજતા જઈએ। આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ એ વેદ પુરાણો ઉપનિષદની સંસ્કૃતિ, રામાયણ મહાભારત ભાગવતની સંસ્કૃતિ, રામકૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ, પણ એ તો બહુ પુરાણી વાત થઈ। આગળ જતાં આપણે ભારત દેશમાં આજે એક નવી સંસ્કૃતિ વિકસાવી છે, છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ। આપણી ભારતીય મૂળ જે સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિની અહીંયા વાત કરવામાં આવેલી છે। તો આપણને સંસ્કૃતિમાં વેદ કીધું છે, પુરાણ કીધા છે અને ઉપનિષદની વાતો કરવામાં આવી છે। તો રામાયણ અને મહાભારત અને શ્રીમદ ભાગવતની વાત કરી છે, એમાં આપણી સંસ્કૃતિ જોવા મળે છે। ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ અને મહાવીર બુદ્ધ એની સંસ્કૃતિની આપણે અહીંયા વાતો કરી છે। તો વિદ્યાર્થી, અહીંયા મૂળ એટલે પ્રાચીન, અસલ અને સંસ્કૃતિ એટલે શું? તો કે વિભિન્ન ગ્રંથોમાં સચવાયેલી ભારતની સભ્યતા અથવા તો સંસ્કારિતા, એને આપણે શું કહીશું?
संस्कृति, संस्कृतिनो अर्थ शू निकलशे विभिन्न ग्रंथों में सचवायेली सभ्यता अथवा तो संस्कारिता अने मूळनो अर्थ लीधो छे आपणे प्राचीन। अहींया वात करी छे पुराणो, पुराणो एटले के जूनो, बराबर एनी वात करी छे आपणे। एटले आपणे वात जे करी छे अहींया रामनी, कृष्णनी अने बुद्धनी, પણ એ બહુ તો પુરાણી એટલે કે જૂની થઈ ગઈ છે વાત। હવે આપણે આગળ જઈએ તો કે ભારત દેશે આજે નવી સંસ્કૃતિ વિકસાવી છે અને એ સંસ્કૃતિનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? છાલ છોટલા અને ગોટલાની સંસ્કૃતિ, બરાબર। પહેલાં મહાન સંસ્કૃતિના અવશેષો આજે જળે છે, પુરાણા મંદિરો, સ્થાપત્ય, સ્તૂપો પણ એ બધાને ઢાંકી દે છે। આપણી નવી સંસ્કૃતિ છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ। અરે પેલી પુરાણી સંસ્કૃતિની મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો ઉપર છવાઈ ગયા છે આજની આપણી તાજા તાજા નવનવ સંસ્કૃતિનો પ્રતિકો છાલ છોતરા અને ગોટલા। ખરેખર તમને આપણા યાત્રાધામો પર શિલ્પો, મૂર્તિઓ, ધર્મ પ્રતિકોની આસપાસ નારિયેળના છોતરા વેરાયેલા દેખાશે। એમ તો કેળા પવિત્ર ફળ છે, ઉપવાસ વખતે ફળનું ફળ છે, એની છાલો આપણને ઠેર ઠેર દેખાશે। આપણા ધર્મસ્થાનોએ અને આપણે ધાર્મિક ભાવનાવાળા હોવાથી પરમેશ્વરની આપણા પર અદ્રક કૃપા છે। આપણા દેશમાં આંબા છે, આમ્ર ફળ છે, વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારત દેશને આપ્યા છે। આનાથી આભારવશ થઈને આપણે ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ, જોજો આપણા યાત્રાધામોની ગલીઓમાં। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરે છે કે આપણી મહાન સંસ્કૃતિ, સંસ્કૃતિનો અર્થ આપણે લીધો સંસ્કારિતા અથવા તો વિભિન્ન ગ્રંથોમાં સચવાયેલી આપણી સભ્યતા। અવશેષો અહીંયા અર્થ છે આપણો અવશેષો, એટલે કે બાકી રહી ગયેલો ભાગ। જડે એટલે કે મળવું, અને સ્તૂપો એટલે ભગવાન બુદ્ધના અવશેષો, ઉપરનું ગોળ ઘુમ્મટના આગળનું સ્થાપત્ય અને સ્તૂપો કહેવાય। ઢાંકી દે, ઢાંકી દે એટલે કે એને ઉપરથી છાવડી લેવામાં આવે છે, બરાબર। તો અહીંયા વાત કરી છે કે પહેલાં મહાન સંસ્કૃતિના અવશેષો આજે જડે છે ખરા, પુરાણા મંદિરો આપણને જોવા મળે છે અવશેષોમાં, ખૂબ જૂના અસલ સ્થાપત્ય જોવા મળે છે, સ્તૂપો જોવા મળે છે, પણ બધાને આપણે ઢાંકી દે એવી જો કોઈ નવી સંસ્કૃતિ અત્યારે જો અસ્તિત્વમાં પામી હોય તો તે છે છાલ છોટલા અને ગોટલાની સંસ્કૃતિ। હવે વાત કરી છે કે પુરાણી સંસ્કૃતિ, મંદિર છે એમાં, સ્થાપત્ય છે અને સપૂતો છે, એનાથી છવાયેલી હતી ક્યારે? પુરાણી સંસ્કૃતિ, હાલની સંસ્કૃતિ નહીં પણ પુરાણી એટલે કે પ્રાચીન સમયની સંસ્કૃતિ, જૂની સંસ્કૃતિ। પણ આજે જે છે, આજની આપણી તાજા, એકદમ તાજા બ તાજા એટલે કે તદ્દન તાજી અને નવ બ નવ એટલે કે નૂતન, બરાબર। અહીંયા વાત કરી છે કે તદ્દન તાજી એટલે કે તદ્દન નવી સંસ્કૃતિના પ્રતીકો જો કોઈ હોય તો છાલ છોતલા અને ગોટલા છે। જો આપણે એને યાદ કરવી હોય તો આપણા જે યાત્રાધામો છે એ તો આવી જ જાય, શિલ્પ છે, મૂર્તિ છે, ધર્મના પ્રતીકો છે, એની આજુબાજુ આપણને નારિયેળના છોતરા વેરાયેલા દેખાય છે, બરાબર। પછી આપણે કેળા એ પવિત્ર ફળ માનવામાં આવે છે કારણ કે તે ઉપવાસમાં સૌથી વધારે ખવાય છે, એટલે ફળનું જો કોઈ ફળ કહ્યું તો તે કેળા છે। પવિત્ર ફળ કહ્યું તો કે કેળા, ઉપવાસનું ફળનું ફળ કહ્યું તો કે કેળા, બરાબર। તો આપણને કેળાની જે છાલ છે ઠેર ઠેર આપણને આપણા ધર્મસ્થાનો પાસે જોવા મળે છે। આપણે બધા ધાર્મિક ભાવનાવાળા છે, આપણને પરમેશ્વર ઉપર, આપણી પરમેશ્વરની આપણા ઉપર અધ્રક એટલે કે પુષ્કળ કૃપા છે આપણા ઉપર, બરાબર। એટલે આપણા દેશની અંદર આંબા ઘણા છે, એટલે આપણે એને શું કહીશું, આમ્રફળ એટલે કે કેળી, આંબા ઉપર જે ફળ થાય તેને કયું ફળ કહેવાય? આમ્રફળ, બરાબર।
તો એ આમ્રફળ છે. વિશ્વના શ્રેષ્ઠ આંબા ભગવાને પરમેશ્વરે કોને આપ્યા, કયા દેશને આપ્યા, તો કે ભારત દેશને. બરાબર, કોને આપ્યા, તો કે ભારતવર્ષને. એટલે એનાથી આપણે આભારવશ થઈને આપણે પ્રભુને શું અર્પણ કરીએ છીએ, ગોટલા અર્પણ કરીએ છીએ. કેળીની અંદરથી નીકળતું જે બીજ છે એને આપણે શું કહીએ છીએ, ગોટલા. આપણા યાત્રાધામોની ગલીઓમાં આપણને જોવા મળે છે. એટલે જ કહું છું, આપણી નૂતન સંસ્કૃતિ છે છાલ છોટલા અને ગોટલાની સંસ્કૃતિ. અરે પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંય ક્યાંય જ દેખાય છે. ક્યાંય સોમનાથ અને ક્યાંય દ્વારકા, ક્યાંય અંબાજી અને ક્યાં ડાકોર, ક્યાં બનારસ, ક્યાં જગન્નાથપુરી છૂટાછવાયા, ક્યાંય ક્યાંય જ આવ્યા છે આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતીક. પણ આપણી નૂતન સંસ્કૃતિના પ્રતીક તો દેશમાં ક્યાંય નથી. ઠેર ઠેર અત્ર તત્ર સર્વત્ર છાલ છોટલા અને ગોતલા. એટલે કે આપણી પ્રાચીન જે સંસ્કૃતિ છે એ આપણને ક્યાંય ક્યાંય જ દેખાય છે. બરાબર, પણ સોમનાથ, દ્વારકા, અંબાજી, ડાકોર, બનારસ, જગન્નાથપુરી, આ જે આપણા ધાર્મિક સ્થળો જે છે એ બધા એકી સાથે આવેલા નથી, પણ એ કહેવા છે છૂટા છવાયેલા છે. બરાબર, પણ આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો છે, પણ નવીન સંસ્કૃતિના પ્રતીક જે છે તે દેશમાં આવી ક્યાંક છૂટા છવાયેલા જોવા મળશે નહીં. પરંતુ તે તો ઠેર ઠેર બધી જ જગ્યા ઉપર, અત્ર તત્ર બધી જ જગ્યા ઉપર, અહીં તહીં ચારે બાજુ આપણને શું જોવા મળશે, નવી સંસ્કૃતિ છાલ છોતલા અને ગોટલાની જોવા મળશે. બરાબર, એની વાત આપણને અહીંયા કરેલી છે. એમાં સૌથી પવિત્ર છે ગોટલા. આખા ગ્રીષ્મનો સમય આપણે આપણી ગલીઓ, શેરીઓ અને માર્ગોને ગોટલાથી વિભૂષિત કરવામાં ગાળીએ છીએ. આપણે ઉદાર છીએ, કેરીનો રસ આપણે ખાઈએ છીએ કબૂલ, પણ કેરીને નો રસ કરતાં ગોટલા વધારે વજનદાર છે, આપણે અર્પણ કરી દઈએ છીએ સમાજને. આપણે ખુલ્લામાં એને ઠાલવી દઈએ છીએ, જેને ભોજન કરવું હોય તે કરે. ઘણું ઘણું ગૌ માતાઓ આનાથી પ્રસન્ન થાય છે. આપણે તો શું, આપણી માતા કે શું ગૌ માતા, અડધી કેરી આપણી સગી માતાને અર્પણ, બાકીની અડધી કેરી ગૌ માતાને અર્પણ. અહીંયા વાત કરી છે કે સૌથી પવિત્ર કઈ છે, તો શું છે, આપણા ગોટલા છે. આખો ગ્રીષ્મ એટલે કે ઉનાળાનો સમય માં ગલીઓમાં, શેરીમાં, માર્ગો ઉપર આપણને વિભૂષિત એટલે કે સુશોભિત થયેલા શું જોવા મળશે, આપણને ગોટલા જોવા મળશે. આપણે ઘણા ઉદાર છે, કેરીનો રસ આપણે જાતે ખાઈ જઈએ છીએ, અને કેરીનો રસ તો ખાઈએ પણ ગોટલા વજનદાર હોય છે, અને તેને આપણે શું કરીએ છીએ, સમાજને અર્પણ કરીએ. સમાજને અર્પણ કરીએ એટલે આપણે ગમે ત્યાં ફેંકી દઈએ છીએ, ખુલ્લામાં ઠાલવી દઈએ છીએ. બરાબર, આપણે સારું ભોજન કરીએ ને બધેલું હોય ખરાબ તે આપણે બહાર ફેંકીએ છીએ, એમાંથી કોણ ખાય છે બહાર ફેંકેલામાંથી, તો કે ગૌ માતા. બરાબર, આપણી માતા હોય કે પછી ગૌ માતા, આપણે તો કેરીનો રસ ખાવાનો. બરાબર, ને બાકીનો ગોટલાવાળો રસ કોને અર્પણ કરવાનો, ગૌ માતાને. એટલે કેરીનો રસ ગૌ માતા ખાઈ જાય છે. એટલે ગોટલામાં બચેલો જે રસ છે એ ગૌ માતા એટલે કે ગાય ખાય છે. આપણે મ્યુનિસિપાલિટીનું પીપ પાસે પડ્યું હોય તો પણ ગોટલા તો બહાર જ નાખીએ છીએ, એનું કારણ સમજો. પીપમાં ઊંડે ગોટલા કાઢીને ગાય માતા કેવી રીતે ખાઈ શકે, બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય, શ્વાનો પણ સુગંધ લેવી હોય તો લે, મક્ષિકાઓ પણ યથાશક્તિ સ્વાદ લે. આપણે તો માનીએ છીએ કે જીવ માત્રને ઈશ્વરે ઘરેલો છે. શું આપણા છોકરા કેરીનો રસ ખાય અને મક્ષિકાના બચ્ચા ભૂખા રહે, ના ચાલે. આપણી સંસ્કૃતિને સ્વાર્થીપણાને સ્વીકારતી નથી. આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના. અહીંયા વાત કરેલી છે કે મ્યુનિસિપાલિટી, બરાબર, મહાનગરપાલિકા આપણને કચરા પેટી આપે છે, તો પણ આપણે શું કરીએ છીએ, ગોટલા ક્યાં ફેંકીએ છીએ, બહાર જ ફેંકીએ છીએ. એનું કારણ સમજીએ કે આપણે મ્યુનિસિપાલિટીની પીપમાં ફેંકતા નથી, ગોટલા આપણે બહાર ફેંકીએ તો ગાય માતા ખાઈ શકે, અંદર હોય તો ખાઈ શકે નહીં. શ્વાન એટલે કે કૂતરા પણ એની સુગંધ લઈ શકે, મક્ષિકા એટલે કે માખી પણ એનો સ્વાદ લઈ શકે.
લે જીવ માત્ર ઉપર ઈશ્વરનો અધિકાર છે, તો આપણે ઈશ્વરે જ આ બધાને ઘડેલા છે એવું માનીને આપણે શું કરીએ છીએ? આ બધાને આસ્વાદ લેવા દે. છોકરાઓ કેરીનો રસ ખાય, મક્ષિકાના બચ્ચા કેવી રીતે ભૂખા રહે તો ચાલે નહીં. એટલે આપણી જે સંસ્કૃતિ છે એ સ્વાર્થીપણાને સ્વીકારતી નથી. કઈ સંસ્કૃતિ? નવી સંસ્કૃતિ, છાલ છોટલા અને ગોટલાની સંસ્કૃતિ. એટલે આપણે ગોટલા હંમેશા ખુલ્લામાં નાખવા જોઈએ, બરાબર? આપણે જઈ ત્યાં શું કરીએ છીએ? કચરો નાખીએ છીએ. છોટલા મોટે ભાગે મગફળીના, એ મૂલ્યવાન વસ્તુઓ છે, પણ ગાયો કે મક્ષિકાઓને એ કામ નથી આવતા. એટલે આપણે છોતરાને એક જગ્યાએ ખૂણામાં કે દિવાલ પાસે કે રસ્તા વચ્ચે ઢગલામાં નથી નાખતા. આપણે સિંહના છોતરાને સર્વત્ર વેરતા ફેરીએ છીએ. સબભૂમિ ગોપાલ કી, શા માટે પૃથ્વીની એક ચોરસ મીટર જેટલી જગ્યા પર પોતરા વિહોણી રાખવી? આપણે બગીચામાં, થિયેટરમાં, ઓફિસ કમ્પાઉન્ડમાં, શાળાના વર્ગમાં સર્વત્ર ફોતરા વેરતા ચાલ્યા જઈએ છીએ. એક કવિએ કહ્યું છે, બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. અહીંયા કીધું છે કે છોતરા મોટે ભાગે મગફળીના, મગફળી એટલે આપણે જે સિંગ ખાઈએ તે, એ મૂલ્યવાન વસ્તુ છે. ગાય કે મક્ષિકાને એ કામ આવતા નથી. એ છોતરા કડક હોય છે એટલે એ ખાઈ શકતી નથી. એટલે આપણે શું કરીએ છીએ? છોતરાને કોઈ ખૂણામાં કે દિવાલ પાસે ફેંકતા નથી, જે રીતે આપણે ગોટલાને ફેંકીએ છીએ તે રીતે. એનો ઢગલો કરતા નથી. એટલે આ સિંગના ફોતરાને આપણે સર્વત્ર એટલે બધી જ જગ્યા ઉપર, સબભૂમિ ગોપાલ કે એટલે કે બધી જ ભૂમિ શ્રી કૃષ્ણ ભગવાનને એવું માનીને આપણે પૃથ્વીની એક પણ ચોરસ મીટર જગ્યા આપણે ખાલી રહેવા દેતા નથી અને બધી જગ્યા ઉપર મગફળીના ફોતરાને ફેંકીએ છીએ. ક્યાંક ફેંકીએ છીએ? આપણે બગીચામાં, થિયેટરમાં, ઓફિસના કમ્પાઉન્ડમાં, શાળાના વર્ગમાં, બધી જ જગ્યા ઉપર આપણે મગફળીના ફોરતા વેરતા વેરતા ચાલીએ છીએ. ત્યારે કવિ બેફામ આપણને કહે છે કે તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. આટલા ફોરતા વેરતા વેરતા પણ આપણે થાકી જવું પડ્યું, પણ જીવનનો માર્ગ કયો છે? ઘરેથી કબર સુધીનું વચ્ચેનું જીવન આપણે જીવવાનું છે. એ વાત આપણને અહીંયા કરેલી છે. કબર એટલે કે સબ દાટ્યા પછી. કબરનો અર્થ શું લઈશું આપણે? સબને દાટ્યા પછી એના ઉપર કરવામાં આવતું પગથીવાળું બાંધકામ. અહીંયા બેફામ જે છે ને, એ બેફામ સાયર છે. એનું મૂળ નામ છે બરકત વિરાણી, પણ એનું ટખલુસ છે બેફામ. અને અહીંયા વાત કરેલી છે આપણને કમ્પાઉન્ડ. કમ્પાઉન્ડ એટલે કે આપણું આંગણું, બરાબર? એટલે અહીંયા જે વાત કરેલી છે તે સાયરે વ્યંગમાં કહ્યું છે કે ઘરથી કબર સુધી કેટલી ટૂંકી જિંદગી છે, પણ એટલામાં એ આપણને કેટલો બધો જિંદગીનો થાક અનુભવાય છે. ઘરથી કબર સુધી જવા માટે વચ્ચેનો જે સમયગાળો છે તે આપણું જીવન છે, એમાં પણ આપણને શું અનુભવાય છે? થાક અનુભવાય છે. એટલા માટે આપણે ફોતરાનું શું કરીએ છીએ? ગમે ત્યાં ફેંકી દઈએ છીએ. મને કવિને કહેવાનું મન થાય છે કે જિંદગીનો થાક ન લાગે કવિ, જો તમે ઘરથી કબર સુધી ફોફા ખાતા ખાતા ટહેલતા ટહેલતા જાઓ અને ફોફામાં ફોતરા સર્વત્ર વેતરા જાઓ. બીજા એક ફિલ્મી શાયરે ગાયું છે, દિલ કે ટુકડે હજાર હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા. હવે દિલનું શું છે કે આપણામાંના કેટલાકની પાસે હોય છે, બધા પાસે હોતું નથી. વળી જેની પાસે હોય છે તેનું એ દિલ તૂટે છે માત્ર જુવાનીમાં જ. એટલે દિલના હજાર ટુકડા થાય અને એક અહીં ફેંકતા જઈએ અને એક ત્યાં ફેંકતા જઈએ એવું સદભાગ્ય કોકને જ મળે છે. પણ ફોફા કે ટુકડા દો ચાર હોય, એક યહાં ગીરા એક વહાં ગીરા, એક ગીત તો કૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ છીએ શૈશવથી તે વૃદ્ધા અવસ્થા સુધી. અહીંયા વાત કરેલી છે કે કવિને કહેવાનું મન થાય કે જે જિંદગીનો થાક લાગે, તમે ઘરથી કબર સુધી. અહીંયા વાત કરી છે ફોફા. ફોફા એટલે કે સિંગના ફોતરા, બરાબર? અને ટહેલતા ટહેલતા એટલે આમ તેમ લતાર મારતા. એટલે ફોફાને આપણે સર્વત્ર શું કરીએ છીએ? ફેંકતા જઈએ છીએ. બીજા એક ફિલ્મી શાયરે ગાયું છે, દિલ કે ટુકડે હજાર હોવે, એક યહાં ગીરા એક વહાં ગીરા, બરાબર? એ વાત કરેલી છે આપણને કે એક વસ્તુ અહીંયા પડ્યું તો બીજું ત્યાં પડ્યું. એટલે દિલના ટુકડા હજાર થયા, પણ આપણે એવું વિચારવાનું છે મગફળીના ટુકડા ઘણા બધા થયા.
એક અહીંયા ફેંક્યું તો એક બીજું ફેંક્યું, બીજી જગ્યા ઉપર ફેંક્યું. દિલનું શું? આપણામાં કેટલાકની પાસે તો દિલ હોતું જ નથી, બધા પાસે તો હોતું નથી. જેની પાસે હોય છે તેનું દિલ તૂટેલું છે માત્ર જુવાનીમાં જ, એટલે દિલના હજાર ટુકડા થઈ જાય. એકને અહીંયા ફેંકી દીધું, બીજાને આપણે ત્યાં ફેંકી દીધું. સદભાગ્ય જ કોઈકની પાસે દિલ સચવાયેલું હોય છે. એટલે આપણે આ ફોફા જે છે, ફોફાના ટુકડા જે છે, ચારને અહીંયા ફેંકીએ, એકને અહીંયા ફેંકીએ, એકને ત્યાં ફેંકીએ. એટલે આ ગીતને ગૌરવપૂર્વક આપણે ગાઈએ છીએ. ક્યાંથી? જ્યારે આપણે બાળપણમાં હોઈએ ત્યાંથી તે માંડીને વૃદ્ધા અવસ્થા સુધી આપણે આ ગીતને શું કરીએ છીએ? ગાઈએ છીએ. એટલે દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં દેખાય છે, પણ ફોફા કે ટુકડે ઇધર ઉધર યહાં વહાં સબ જગહ. જો કે આ પણ પુણ્યવંતી પ્રવૃત્તિ છે, એમાં જીવદયા સમાય છે. ફોફાના પોતરામાં જો સિંગ પોતરા પણ હોય તો એના પર કીડીઓ આવે. ઘણી વાર તો કીડીઓ સહકુટુંબ મિત્ર મંડળ સહિત આવે છે. હવે કીડી બિચારો નાનું જંતુ, આપણે ફોફાના પોતરાને રૂમાલમાં નાખીને નાની પોટલી વાળી ખિસ્સામાં રાખીને પછી મ્યુનિસિપલ કચરાપેટીમાં દેખાય ત્યાં જઈને ઠાલવી શકીએ. વિદેશોમાં આવો સજ્જન નિયમ છે, પણ આપણે તો જીવદયાવાળા માનવીઓ રહ્યા. આપણી કીડી બહેનો બિચારી કેટલું ચાલીને છે, કચરાપેટી સુધી ક્યાં જાય? બિચારી થાકી ન જાય એટલે જ આપણે દયા આણીને એને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ. કીડીઓ સર્વત્ર, ફોતરા સર્વત્ર, ભેસેવ ભૂસું ચવાણું એના દાણા સર્વત્ર, એટલે કીડીઓ સર્વત્ર. આપણી લાગણીઓ સર્વવ્યાપી, આપણે ત્યાં કીડી મકોડા માખી મચ્છર સર્વવ્યાપી. આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુર જીવીએ છીએ. મૂરખ યુરોપ અમેરિકાવાળા આ સમજી શકતા નથી. અરે કારુણ્ય, કારુણ્ય, અપાર કારુણ્ય. અહીંયા વાત કરી છે કે દિલના ટુકડા વેરાઈ ગયા. ક્યાં વેરાયા? તો કે કોલેજના કમ્પાઉન્ડમાં. પણ મગફળીના ફોફા ક્યાં વેરાયા? ઇધર ઉધર યહાં વહાં સબ જગા પર, બરાબર. પણ આપણી આ પુણ્યવંતી પ્રવૃત્તિ છે, આપણામાં જીવદયા છે, એટલે આપણે મગફળીના જે ફોતરા છે, એટલે કે સિંગના જે ફોતરા છે એના ઉપર કીડીઓ આવે. ઘણીવાર કીડીઓ સહકુટુંબ અને મિત્ર મંડળ સહિત ચાલતી હોય છે. કીડી બિચારી આપણે એવું વિચારીએ કે નાનકડું જીવ છે. ફોતરા જો આપણે એક રૂમાલમાં બાંધી દઈએ, પોટલી વાળી દઈએ અને ખિસ્સામાં રાખીએ અને મ્યુનિસિપાલિટીની કચરા પેટી આવે ત્યાં ફેંકી દઈએ. વિદેશમાં આવો નિયમ છે, પણ આપણે તો એવો નિયમ નથી. એટલે આપણે જીવદયાવાળા માનવી, કીડીબેન કીડી પર દયા આવે કે કીડીબેન બિચારી કેટલું નાનકડી અને કચરાપેટી સુધી એને જતાં કેટલી વાર લાગે, બિચારી કીડી થાકી જાય, એટલે આપણે દયા આવે. એટલે આપણે શું કરીએ છીએ? મગફળીના ફોતરાની હોમ ડિલિવરી ઘરે જઈને એને આપીએ. એટલે કીડી પણ આપણને જોઈએ તો બધી જગ્યાએ આપણને કીડી જોવા મળે છે, સર્વત્ર. તો ફોતરા પણ કહેવા, સર્વત્ર બધી જગ્યા પર. આપણે સેવ ભૂસું ખાધું અને નીચેનો ભાગ વધ્યો હોય તો તે પણ આપણે રસ્તા ઉપર ગમે ત્યાં ફેંકી દઈએ. દાણા ખાધા હોય તો એના ફોતરા પણ ફેંકી દઈએ, એટલે ત્યાં કીડી આવે. એટલે કીડી બધી જ જગ્યા ઉપર હોય. આપણી લાગણી કેવી છે? સર્વવ્યાપી. કીડી મકોડા માખી મચ્છર સર્વવ્યાપી આપણને બધી જ જગ્યાએ પર ભારત દેશમાં જોવા મળે છે. આપણે બધા માનવીઓ જંતુઓ પર તે પરસ્પર પ્રેમ રાખીએ છીએ અને મધુર જીવન જીવીએ છીએ. પણ મૂર્ખાઓ તો કોણ? યુરોપના લોકો, અમેરિકાના લોકો, સમજતા જ નથી, બરાબર. પણ આપણા દેશની અંદર આપણી પાસે શું જોવા મળે છે? કારુણ્ય, એટલે કે દયા, બરાબર, કરુણા જોવા મળે છે. તે અમેરિકા યુરોપના લોકોમાં જોવા મળતી નથી. અને છાલ છોતરા અને ગોટલાની આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો છાલ. બને તો કેળાની, પણ નારંગીની, મોસંબીની, નારિયેળીની પણ ચાલે. આપણે ત્યાં બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ છીએ, પણ ફેંકવા માટે કેળાની છાલ શ્રેષ્ઠ. કેળું ખાઈને કેળાની છાલ આમ ફટાક દઈને ફગાવી દેવી એ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે. ઓલિમ્પિકવાળા દડા ફેંકની અને ભાલા ફેંકની રમતો રાખે છે, એટલે આપણો પત્તો નથી ખાતો, કાંસાનો ચંદ્રક પણ નથી મળતો. પણ કેળા છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને સુવર્ણ ચંદ્રક મળે. બીજાઓને બિચારાઓને આવડે જ નહીં, કારણ કે પ્રેક્ટિસ નહીં ને. બીજા દેશોના લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે, બિચારાઓ. અહીંયા વાત કરેલી છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિનો મૂળ પાયો છાલ છે. શું છે? છાલ. તેમાં છાલ કયા કયા ફળની આવે? કેળાની આવે,
નારંગીની, મોસંબીની, નારિયેળની, બરાબર, એ બધાની છાલ આવે. એ બધાની છાલ આપણને સર્વત્ર ફેંકેલી જોવા મળે. ક્યાં? તો કે ભારત દેશમાં. પણ એ બધા ફળની છાલ કરતાં પણ આપણને કેળાની છાલ આપણા ભારત દેશમાં શ્રેષ્ઠ છે. કારણ એ કેળું ખાઈને કેળાની છાલ આપણે ફટાક દઈને શું કરીએ છીએ ને, ફગાવી દઈએ છીએ. એટલે ભારત દેશની પ્રિય રાષ્ટ્રીય રમત કઈ? તો કે કેળાની છાલ ફેંકવાની. આપણે જાણીએ છીએ કે ઓલિમ્પિકની રમત રમાય છે, એમાં દડા ફેંક આવે, ભાલા ફેંક આવે, આવી બધી રમતો રમવામાં આવે છે. એમાં આપણે જીતી શકતા નથી. આપણને કોઈ કાંસાનો પણ ચંદ્રક મળતો નથી. ગોલ્ડનો તો ન મળે, પણ કાંસાનો પણ નથી મળતો. પણ જો કેળા છાલ ફેંક સ્પર્ધા રાખવામાં આવે તો ભારતીય ખેલાડીને સુવર્ણ ચંદ્રક એટલે કે સોનાનો ચંદ્રક પ્રાપ્ત થાય. કારણ શું? તો કે બીજાઓ તો બિચારા એવા છે ને કે એમની કેળા ફેંકની, કેળા ખાધા પછી છાલ ફેંકવાની પ્રેક્ટિસ નથી, બરાબર, એટલે પ્રયત્ન એમણે કર્યા નથી. કારણ કે બીજા દેશની અંદર કેળા ખાવાના, એની જે છાલ હોય તેને પ્લાસ્ટિકની બેગમાં મૂકવાની અને પછી જ્યાં નજીકમાં ડસ્ટબિન આવે તેની અંદર એને છોડવાની. બિચારા બીજા દેશના લોકોએ આવું કરવાનું, પણ ભારત દેશના લોકોએ તો શું કરવાનું, એને ફટાક દઈને ફેંકી દેવાની. એટલે ગમે ત્યાં આપણને કેળાની છેલ દૂર સુધી ફેંકતા પણ આપણને આવડે છે. મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાડીઓને મોઢે પર સંભળાવ્યું, તાકાત હોય, તમારી માએ શેર સૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ ફેંક સ્પર્ધા, છે તાકાત? એ લોકોએ મને પૂછ્યું, વોટ ઇઝ શેર સૂંઠ? મેં કહ્યું, કપાત તમારું. મેં તો ઘરને ત્રીજા માળેથી ઘરની અંદરથી કેળાની છાલ મિત્રોને ફેંકતા મિત્રોને જોયા છે, જેમની છાલ બારી બહાર, બાલ્કની બહાર, બરાબર સડકની વચ્ચોવચ્ચ પડે, 2 ફૂટ આમે નહીં ને 5 ફૂટ એમે નહીં, બરાબર રસ્તાની મધ્યમાં કંપાસથી લઈને માપી જુઓ. કેળાની છાલ ફેંકનું અજબનું કૌશલ્ય છે આપણી પાસે. સાંભળ્યું છે કે કેટલાક બાલમંદિરોએ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે. અરે, બાળકોને સ્વચ્છતાની ટેવો પાડવામાં આવી રહી છે. પરિવર્તનનું કારુણ્ય એ તો અનહદ. અહા, કવિ લેખક શું કહે છે કે અમેરિકાની અંદર, બરાબર, અમેરિકામાં તો ખેલાડીઓને મેં મોડે મોડ સંભળાવી દીધું. શું સંભળાવી દીધું? મોડા મોડ એટલે કે રૂબરૂ પ્રત્યક્ષમાં કીધું કે તાકાત જો હોય ને, બરાબર, તમારી પાસે તાકાત જો હોય ને, તમારી માતાએ શેર સૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિકની શું રાખે? સ્પર્ધા રાખે. ઓલિમ્પિકમાં કઈ? કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા રાખે. એલો અમેરિકાવાળા મને પૂછે, વોટ ઇઝ શેર સૂંઠ? બરાબર, આ શેર સૂંઠ શું છે? તો મેં કહ્યું, તમારું કપાળ. લેખક કહે છે, ઘરને ટીજે માળેથી ઘરની અંદર બેસીને કેટલાક મિત્રોને મેં કેળાની છાલ ફેંકતા બારીની બહાર જોયા છે. બાલ્કનીની બહાર, બરાબર સડકની વચ્ચે વચ પડે, 2 ફૂટ આમ પણ નહીં કે 5 ફૂટ એમ પણ નહીં, બરાબર રસ્તાની વચ્ચે, જો આપણે માપપટ્ટી લઈને જો માપવા જઈએ તો બરાબર મધ્યમાં આવે. એટલે કે ભારતના લોકોમાં કેળાની છાલ ફેંકવાનું અજબનું કૌશલ્ય છે જે આપણી પાસે નથી. એટલે બાળ મંદિરમાં જ બાળકોને આ સંસ્કૃતિની વિરુદ્ધમાં પ્રચાર શરૂ કરી દેવો જોઈએ. બાળકોને બાળપણથી સ્વચ્છતાની ટેવ પાડવી જોઈએ, તો જ આપણા દેશમાં પરિવર્તન આવી શકે છે. નહીં તો પરિવર્તન આપણા દેશમાં લાવી શકાય તેમ નથી. એટલે અહીંયા વાત કરી છે આપણને કે ભારત દેશની અંદર જ્યાં જુઓ ત્યાં છાલ છોતરા અને નારિયેળીના ફોતરા કે પછી મગફળીના ફોતરા વેરાયેલા દેખાય છે. એટલે ભારત દેશના લોકોમાં સ્વચ્છતા પ્રત્યેની બેજવાબદારી વલણ જે છે, ગંદકી પ્રત્યેની જે માનસિકતા છે, એના ઉપર અહીંયા લેખકે કટાક્ષ કર્યો છે કે ભારત દેશના લોકો પોતાની ભારતીય સંસ્કૃતિને ભૂલી ગયા છે અને ગંદકીની નવી સંસ્કૃતિ વિકસાવી લીધી છે. એટલે ગંદકી માટે અહીંયા શાનાથી ગંદકી ફેલાય છે? તો કે છાલ છોતરા અને ગોટલાની,
એટલે જ લેખકે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ એવું શીર્ષક આપ્યું છે. ચારે બાજુ આપણને ગંદકી જોવા મળે છે. પવિત્ર મંદિરોની આસપાસના વિસ્તારો પણ હવે પવિત્ર રહ્યા નથી, ત્યાં પણ સ્વચ્છતા નથી જોવા મળતી, ત્યાં પણ આપણને ગંદકી જોવા મળે છે. ને જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી, એના ઉપર લેખકે અહીંયા કટાક્ષ કરેલો છે.